નમસ્કાર મિત્રો, બધા વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. ગયા વખતે આપણે અકરાવાનું બહુવચન કરવાનું શીખ્યું અને એના હોમવર્કમાં પણ આપણે પકરાવ લખ્યા હતા, એ તમે હોમવર્ક કરી લીધું હશે. આજે આપણે એવો ટોપિક લેવાનો છે, રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એઝ ડાયરેક્ટેડ, એટલે કે નીચેના પકરાવોને સૂચવ્યા પ્રમાણે કરો. અલગ રીતે પૂછાય પરીક્ષામાં. અહીંયા કપડો આપણ આવ્યો છે, મિસ્ટર દવે ગેટ્સા પરની ઇન્ધમ ઓરની હી ગોઝ ફોર વર્ક, ધેન હી રીડ્સ ન્યૂઝ પેપર, હી ગેટ્સ રેડી ફોર ઓફિસ એટ 9 AM. આ સૂચના છે કાઉન્સ માઇ યુઝ આઈ ઇન પ્લેસ ઓફ મિસ્ટર દવે, એટલે કે યુઝ એટલે ઉપયોગ કરો, આઈ નો ઉપયોગ કરવાનો કીધો છે. ઇન પ્લેસ ઓફ એટલે ને બદલે, ને બદલે એના બદલે મિસ્ટર દવે, મિસ્ટર દવે ને બદલે આઈ નો ઉપયોગ કરી અને ફકરો કરીને લખો. આપણે હવે કેવી રીતે લખીએ આનો આન્સર? તો કે મિસ્ટર દવે છે એ બદલે આપણે આઈ વાપરવાનું છે. તો આઈ ગેટ્સ અપ સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ હોય તો કે એસ ટી એસ લાગે, પણ આઈ છે તો ખાલી એસ નીકળી જશે. આઈ ગેટ અપ, બાકી નો બધું એમનામ. ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. પાછું જ્યાં મિસ્ટર દરેલું સરનામ હી છે તો આપણે ત્યાં આઈ વાપરવાનું. આઈ ગોઝ છે તો ગો થઈ જશે. આઈ ગો ફોર અ વોક, અ વોક. ફૂલ સ્ટોપ. ધેન નું ધેન પાછું અહીંયા હી આવ્યું છે એનું આઈ થઈ જશે. ધેન હી બદલે આઈ રીડ માં એસ પ્રકારણ છે કાઢી નાખવાનું. રીડ નું રીડ થશે રીડ્સ નું. રીડ ન્યૂઝ પેપર્સ. ફોટો હી ને બદલે આઈ ગેટ્સ ને બદલે ગેટ ready. ઓન ઓફિસ. એટ 9 AM. એટ 9 AM. હવે જ્યારે આપણે મિસ્ટર દવે અથવા તો તેનું સરનામ ઈ આવ્યું છે તેની જગ્યાએ આપણે આઈ વાપરવાનું છે અને સાથે સાથે સાદા વર્તમાન કાળના નિયમ પણ ધ્યાનમાં રાખવાનો છે. એટલે કે ત્યાં ત્રીજો પુરુષ એકવચન હશે ત્યાં યસ કે યસ લગાડેલો છે કાઢી નાખવાનો. આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે એ પણ સાથે સાથે ધ્યાન રાખવાનું છે. બીજો પુરુષ આપણે જોઈએ એનો આન્સર આપણે અહીં લખી દઉં. અહીંયા એવું કીધું છે યુઝ માય સિસ્ટર, યુઝ એટલે ઉપયોગ કરો, મારી સિસ્ટર નો ઉપયોગ કરો. ઇન પ્લેસ ઓફ એટલે ને બદલે આઈ, અહીંયા આઈ ને બદલે મારી સિસ્ટર નો ઉપયોગ કરવાનો. અને જે ઉપર છે એ રીતે અહીંયા નીચેનો વાક્ય બનાવવાનો છે. તો આઈ ને બદલે શું કીધું? મારી સિસ્ટર. ઈ એમ આઈ સાથે એમ વપરાય, મારી સિસ્ટર બીજો તો ઈ જ સ્ટુડન્ટ. અહીંયા આઈ આવ્યું છે તો અહીંયા મિસ્ટર દવે છે પેલી વખત આવ્યું, પછી એના બધા સરળ નંબર પર ઈ. તો અહીંયા આપણે માય સિસ્ટર છે એને બદલે આપણે શું વાપરશું? સી. તો કે આઈ ને બદલે શું વાપરશું? સરળનામ માય સિસ્ટર નું સી. સી લાઈક આપ્યું જેમાં અહીંયા ગેટ્સ ઓફ હતું તો આઈ વાપરતે ત્યારે નીકળી ગયું હતું ગેટ અપ માં એસ નીકળી ગયું. એવી રીતે ઉલટું તો પછી ત્રીજો પુરુષ એકવચન છે લાઈક નું શું થઈ જશે? લાઈક્સ. લાઈક્સ તો
to read books. To read books. પાછળ આય છે તો એનું આપણે સર્વનામ માય સિસ્ટર નું સી તો સી ઓલસો એન્જોય એન્જોય એસ લગાવવાનું માય સિસ્ટર સર્વનામ સી છે એસ લાગશે અહીંયા લાઈફમાં એસ લગાડ્યો અહીંયા એમનું ઈ નીકળ્યું એ જ રીતે ક્રિયા પુરુષના ક્રિયા પ્રમાણે એ લાગશે એન્જોય પ્લેઇંગ પ્લેઇંગ ટેનિસ ફરીથી અહીંયા આ એક તેનું સી કરનાર પાડું સી લિસન લિસન to music to music એટલે આપણે બે પ્રકાર જોયા સૂચના કેવી રીતે થાય છે એ પ્રકાર સમજવાનું યુઝ એટલે ઉપયોગ કરો આઈ જે શબ્દ આપ્યો એને આઈ વાપરવાનું કીધું તો આઈ બી વાપરવાનું તો બી ઇન પ્લેસ ઓફ એટલે ને બદલે અને જે છેલ્લો શબ્દ છે મિસ્ટર દવે આયા મિસ્ટર દવે કે કોઈ નામ હોય એના બદલે શબ્દ યુઝ કરવાનો છે અને પત્રમાં જરૂરી ફેરફાર કાળ પ્રમાણે કરવાનો છે એના સર્વનામ ફેરફાર કરવાના છે હવે આપણે થોડા હોમવર્કમાં હું લખી દઉં યાદ કરી દેજે એ તમારે હોમવર્કમાં કરવાના છે આ પકડો સમજી નાના જેવા એ તમારે હોમવર્ક કરવાનું રહેશે મિત્રો હવે આપણે હોમવર્ક આપેલું છે આગળના જે આપણે બે પ્રકાર સમજે એ મુજબ આ હોમવર્ક છે તમારે ઘરે હોમવર્ક કરવાનું છે સૂચના રીડ એટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એઝ ડાયરેક્ટેડ મતલબ કે નીચેના પકડાને તમે સૂચવ્યા પ્રમાણે કરો સૂચના ક્યાં આપી છે બધી યાદ કરાવી દો યુઝ વી વી નો ઉપયોગ કરવાનો ઇન પ્લેસ ઓફ સી સી ની જગ્યાએ આપણે વી ને વાપરવાનું છે આ પ્રમાણે જરૂરી ફેરફાર કરવાનો છે બીજો ફકરો યુઝ વોન્ટ ટુ ઇન પ્લેસ ઓફ ધે ધે ને બદલે આપણે મોન્ટુ વાપરવાનું છે અને જરૂરી ફેરફાર કરવાના અહીંયા ત્રીજામાં યુઝ મીના ઇન પ્લેસ ઓફ યુ અહીંયા યુ પ્રશ્નાર્થ આપી પડેલ પણ યુ છે યુ ની જગ્યાએ આપણે મીના વાપરવાનું છે અને જરૂરી ફેરફાર કરવાના એ જ રીતે ચોથા પેરેગ્રાફમાં આઈ ની જગ્યાએ આપણે મિસ્ટર દવે વાપરવાનું છે અને જરૂરી ફેરફાર કરી હોમવર્કમાં પકડો પરીક્ષામાં ત્રણ માર્કમાં પકડો આપણને પૂછાય છે નજીકના સમયમાં આપણી એકમ કસોટી લેવાની છે એમાં પણ આ પકડા પૂછી શકાશે એટલે આની તૈયારી કરવાની કરે